આજે આપણે ધોરણ સાતમાં વિષય વિજ્ઞાનનું પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમે અગાઉનું ધોરણ એટલે કે ધોરણ છ માં અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા જ સજીવોને ખોરાકની જરૂર પડે છે તેમાં કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો જેવા ખોરાકના ઘટકો રહેલા છે અને આ ઘટકોને આપણે પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખનીજ તત્વો વડે પોતાનો ખોરાક તૈયાર કરે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ આ જ રીતે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે વિદ્યાર્થી મિત્રો તમે જે આકૃતિ જોઈ રહ્યા છો તે પર્ણરંધ્રની આકૃતિ છે પર્ણરંધ્ર એટલે પર્ણની અંદર આવેલા નાના છિદ્રો પર્ણરંધ્ર રક્ષક પોષોથી ઘેરાયેલું હોય છે પર્ણરંધ્રમાં હરિતદ્રવ્યો પણ આવેલા હોય છે જે ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે રક્ષક કોષો પર્ણરંધ્રને ખોલવા તથા બંધ કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે આ પ્રક્રિયાનું સમીકરણ નીચે દર્શાવેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે તથા ઓક્સિજન વાયુ છૂટો પાડે છે વિદ્યાર્થી મિત્રો તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધાબાને જોતા હશો સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે તેનું ચિત્ર બાજુમાં તમે જોઈ શકો છો શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે તેઓ હરિદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે તથા તમે બાજુમાં પણ થોરના ચિત્ર જોઈ શકો છો કે તેની અંદર કાંટા હોય છે અને એ જ કાંટાનું પાણીમાં રૂપાંતર થાય છે અને તેને વનસ્પતિને પાણી પૂરું પાડે છે તથા ખોરાકની જરૂરિયાત પણ પૂરી પાડે છે કાર્બોધિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ તમે શીખ્યા છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન ઓક્સિજનનો બનેલો હોય છે જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે યાદ કરો હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી જમીન કેટલાક બેક્ટેરિયા પણ ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પણ પૂરી કરી દે છે આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરી શકે છે ત્યારબાદ જોઈએ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક ઉપર નભે છે જેઓ પરાવલંબી પોષણ ધરાવે છે તમે બાજુની આકૃતિ જુઓ શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે આ અમરવેલ છે તે હરિદ્રવ્ય ધરાવતી નથી તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવાયેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે તે પોતાનું પોષણ યજમાન પાસેથી જ લે છે તેથી તેને પરોપજીવી પણ કહે છે શું આપણે જમીન અને બીજા અન્ય પ્રાણીઓ પણ વનસ્પતિ ઉપર નભવાનાર પરોપજીવીઓ છીએ તેના વિશે વિચારો વિદ્યાર્થી મિત્રો તમે જે ચિત્ર જુઓ છો તે મૃતોપ જેવી વનસ્પતિનું છે પેલું ચિત્ર આપેલું છે કીટાહારી વનસ્પતિ તમે જોઈ શકો છો કે તે વનસ્પતિ કીટકોને પોતાના તરફ આકર્ષે છે અને ત્યારબાદ એ જ કીટકનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે બાજુમાં તમે જે બીજું ચિત્ર જોઈ રહ્યા છો તેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ તે સડેલા પદાર્થો કે વનસ્પતિના થડ પાસે ઉગી નીકળેલી જોવા મળે છે અને બિલાડીનો ટોપ સડેલી વસ્તુમાંથી પોષણ મેળવતો હોય છે દાળ એક કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે આમ અહીં સહસંબંધ જોવા મળે છે આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયં પોષી છે માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે શું આપણે પણ કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું કે જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે દાખલા તરીકે ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે લાઇક્રેન જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે ફૂગ વસવાટ કરે છે સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે લણણી પછી પણ જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે શું તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેથી તે ચણા વટાણા મગ વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણું વિજ્ઞાનનું પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરી ગયા છીએ